Hello kids, my name is Miss Morsariya Devanshi. I am from Saraswati Group of Education. Today, what we are going to do? We are going to learn a new thing. Right? आपने लोगों से करवाना चाहिए कि नवी वस्तु सिखवाना चाहिए, different वस्तु learn करवाना चाहिए. Right? So what are we going to do? We are going to learn how to write our address. आपने address के भी लिखे लखाई ये आपने लोगों आज चोसु. Right? It is the main thing which you should be knowing. तमारे क्या तमारो address देवानो हो school मा और ऐसे तमने कहीं post मोकल भी होए के तमारे कहीं मंगावू होए तो तमारे तमारो address को proper लखूज पर से right? तो ये address लखता जो आपने नहीं आवर्त होए तो it is not going to work. It is bad. So आपनी सारा माटे आपने basic knowledge होए ना माटे आपने आपको address खबरे हो भी जोए अन्य address लखता भी आवर्त जोए. एड्रेस खबर सो कम होवी जोईए इफ इन केस वी आर लॉस्ट આપણે લોકો ક્યાં ખોવાઈ જઈએ છીએ ક્યાં છૂટા પડીએ છીએ કોકથી તો કોક મોટો આપણને હેલ્પ કરતો હોય તો આપણે પૂછવાના છે ને આપણને કે તમે ક્યાં રહો છો તમારા મમ્મી પપ્પાનો નંબર તમને ખબર છે કે નહીં તો એ વસ્તુઓ જે છે એ બેઝિક તમને ખબર હોવી જોઈએ કઈ કઈ વસ્તુઓ તમારા મમ્માનો નેમ પપ્પાનો નેમ તમારો ફોન નંબર અને તમારા નેક્સ્ટ ઘરનું એડ્રેસ આટલી મમ્મી પપ્પાનો ફોન નંબર અને ઘરનું એડ્રેસ આટલી વસ્તુઓ જે છે એ તમને લોકોને ક્લિયર હોવી જ જોઈએ વિધાઉટ ધેટ આપણે લોકો આગળ વધતા નથી રાઈટ સો વી આર ગોઈંગ ટુ લર્ન ટુડે હાઉ ટુ રાઈટ ધ એડ્રેસ રાઈટ એડ્રેસ સુકામ લખું ક્યાં ક્યાં હેલ્પ કરે છે આપણને જ્યારે આપણે લોકો ક્યાંક લેટર લખતા હોય તો આપણે જેને લેટર મોકલવાનો હોય એનો તો એડ્રેસ લખીએ જ છીએ પણ આપણો એડ્રેસ એ લખવાનો છે કે જસ્ટ ઇન કેસ ત્યાં કોઈ જો નહીં તો એ આપણને પાછો મળી જાય કે એક પાર્સલ મોકલવાનું હોય તો એમાં આપણે જેને મોકલવાનું હોય એનો એડ્રેસ લખતા હોય છે પ્લસ આપણો એડ્રેસ લખતા હોય છે સેમ રીઝન છે બીકોઝ ઇફ આપણે લોકો મોકલીએ છીએ અને પાછું આવી જાય છે અહીંયા મળતું નથી તો એ આપણને પાછું મળી જાય રાઈટ અને આપણી પાસે કઈ વસ્તુ મંગાવવું હોય હવે તમને લોકોને આઈડિયા છે ઝોમેટો છે સ્વીગી છે ઓનલાઈન વસ્તુઓ મંગાવવાનો ટ્રેન્ડ કેટલો છે કઈ કપડાં મંગાવવા હોય કે કઈ વસ્તુ મંગાવવી હોય ઓનલાઈન તો આપણને પ્રોપર આપણું એડ્રેસ નાખતા આવડવું જોઈએ એડ્રેસ નાખતા નથી આવડતું તમને તો ઇટ ઇઝ અ પ્રોબ્લેમ રાઈટ વી શુડ બી નોઈંગ એટલીસ્ટ અવર બેઝિક એડ્રેસ આપણને એટલી વસ્તુ તો આવડવી જ જોઈએ આપણી સેફટી માટે પ્લસ જનરલ નોલેજ માટે જનરલ સ્કિલ ડેવલપ કરવા માટે ઈ આપણું મસ્ટ છે રાઈટ સો ફર્સ્ટ ઓફ ઓલ વોટ ટુ બી રાઈટ વાઇલ વી આર રાઇટિંગ ધ એડ્રેસ સો આપણે લોકો જ્યારે એડ્રેસ લખતા હોય છે ત્યારે પહેલા આપણું ફૂલ નેમ લખવાનું હશે ફૂલ નેમ લખવાનું રહે રાઈટ સો ફૂલ નેમ લખવાનું છે તો એમાં કેવી રીતે લખશું નામ મારું ફૂલ નેમ શું છે આઈ વિલ રાઈટ લેટ અસ સી માય ફૂલ નેમ ઇઝ મિસ દેવાંશી નિલેશભાઈ મોરજરિયા રાઈટ સો ઈ મારું ફૂલ નેમ થયું રાઈટ પહેલા મારું નામ આવશે પછી મારા ફાધર નું નામ આવશે અને પછી મારી સર નેમ આવશે એવી જ રીતે તમારે લોકોએ તમારું ફૂલ નેમ લખવાનું છે રાઈટ તો અહીંયા દીદીએ મિસયુઝ કર્યું છે બીકોઝ આઈ એમ યંગ ગર્લ ઓર મીન્સ અનમેરીડ મારા લગ્ન હજી થયા નથી એટલે દીદી શું યુઝ કરી શકે છે મિસયુઝ કરે છે રાઈટ misuse કર્યું that means I am unmarried and I am a young woman છું મારા લગ્ન હજી નથી થયા એટલે I will use the word miss right તમારા મમ્મા પપ્પા જે છે એ અલગ વર્ડ યુઝ કરશે કયા વર્ડ યુઝ કરશે આપણે સ્લોલી સ્લોલી જોશું અહીંયા our name right અહીંયા our father's name father નેમ ઓર ગાર્ડિયન્સ નેમ જે તમને લોકોને લાઈક તમારી બધી વસ્તુઓનું ધ્યાન રાખતું હોય તમારી બધી વસ્તુનું લાઈક ધ વન હુ ઇઝ ટેકિંગ કેર ઓફ યુ એને ગાર્ડિયન કહેવાય રાઈટ તમારા લાઈક આપણે લોકોને ઘણા બધાને કિડ્સને એવું હોય કે દે આર અડોપ્ટેડ એટલે અડોપ્ટ કરેલા હોય રિયલ પેરેન્ટ્સ ન હોય તો એના જે રિયલ પેરેન્ટ્સ ન હોય તો એ ગાર્ડિયન કહેવાય એની બધી વસ્તુનું ધ્યાન રાખવાવાળા માણસને ગાર્ડિયન કહેવાય રાઈટ તો ગાર્ડિયન નું નામ ઓર ઇઝ ફાધર નું નામ
इन केस ऑफ योर मम्मा, मम्मा तमारा पापा नु नाम लगशे, ओर द नेम ऑफ योर हस्बेंड, नेम ऑफ योर हस्बेंड ई तमारा मम्मा ने अप्लाय थाशे, राइट। सो तमारे लोको ए बेसिकली अत्यारे तो तमारा पप्पा नु नाम लखवानु छे, ई याद राखवानु छे। देन द लास्ट थिंग इज सरनेम, सु लखशो सर नेम। सो आवी रीते तमारे फुल नेम लखवानु छे, राइट। नाउ दीदी आई एम मिस यूज कर्यु, तो तमारे कई वस्तु यूज करवानी छे ई तमे पहेला लर्न करशो, राइट। तमे कई वस्तु लगावशो ई तमारे लर्न करवानु छे। सो लेट अस लर्न दैट। सो पहला आपणे फुल नेम लखवानुं छे, तो आपणे फुल नेम लखता तो आवडवुं जोईए, राइट। सो मिस आपणे क्यारे यूज करीए छीए, फॉर यंग गर्ल्स, फॉर यंग गर्ल्स એટલે તમે લોકો જે ગર્લ સ્ટુડન્ટ્સ છે ઈ લોકો મિસ લગાવશે, નંબર 1। ધેન સેકન્ડ ફોર અનમેરીડ વિમેન, અનમેરીડ વિમેન એટલે જેના લગ્ન નથી થયા હજી, ઈ વિમેન શું યુઝ કરશે, મિસ યુઝ કરશે। તો મિસ ક્યારે ક્યારે યુઝ થાય છે, ફોર યંગ ગર્લ્સ નાની ગર્લ્સ જે છે એના માટે મિસ યુઝ થાય છે, અને ફોર અનમેરીડ વિમેન જેના હજી લગ્ન નથી થયા ઈ વિમેન માટે આપણે શું યુઝ કરીએ છીએ, મિસ યુઝ કરીએ છીએ। ધેન મિસિસ, તમે મિસ ની બદલે તમે એમએસ એવું લખી શકો છો, એનું શોર્ટ ફોર્મ છે, રાઈટ। નાઉ મિસિસ, સો મિસિસ ઇઝ યુઝ ફોર મેરીડ વિમેન, જે લોકો જે વિમેન ના લગ્ન થઈ ગયા છે એના માટે આપણે લોકો શું યુઝ કરશું, મિસિસ યુઝ કરશું, રાઈટ। મિસિસ ક્યારે યુઝ થાય, જ્યારે આપણે લોકો મેરીડ વિમેન ને એડ્રેસ કરતા હોય ત્યારે આપણે લોકો મિસિસ લગાવીએ છીએ। ધેન મિસ્ટર યુઝ ફોર બોયઝ, સોરી લાઈક ઓવર 18, લાઈક યુઝ ફોર મેન, મેન માટે યુઝ થાય છે, જે 18 અપ છે, 18 યર્સ ઉપરના જે બોયઝ છે, જે મેન છે એના માટે મિસ્ટર યુઝ થશે, રાઈટ। ધેન નેક્સ્ટ ઇઝ માસ્ટર, માસ્ટર વેર માસ્ટર વિલ બી યુઝ, માસ્ટર ઇઝ યુઝ ફોર યંગ બોયઝ, ઇટ ઇઝ યુઝ ફોર બોયઝ અન્ડર 18 એટલે 18 થી નીચેની એજના બોયઝ જે છે, એટલે તમને લોકો ચાહે ચિલ્ડ્રન એના માટે શું યુઝ થશે, માસ્ટર। તો બોયઝ જ્યારે એનું નેમ લખશે ત્યારે લખશે માસ્ટર, અને ગર્લ્સ જે સ્ટુડન્ટ્સ છે આપણા ઈ જ્યારે એનું નેમ લખશે ત્યારે મિસ લગાવશે, રાઈટ। સો તમે લોકોએ ફર્સ્ટ લર્ન કર્યું કે મિસ ક્યારે યુઝ થાય, ફોર યંગ ગર્લ્સ અને ફોર અનમેરીડ વિમેન, જેના લગ્ન નથી થયા એ વિમેન એ મિસ લગાવશે, જે યંગ ગર્લ્સ છે નાની નાની ગર્લ્સ છે ઈ લોકોએ મિસ યુઝ કરશે। ધેન મિસિસ, તો મેરીડ વિમેન જેના લગ્ન થઈ ગયા છે ઈ વિમેન, ઈ ફિમેલ જે છે ઈ મિસિસ યુઝ કરશે। ધેન મિસ્ટર, તો જે મોટા મેન છે આફ્ટર 18 ની ઉપરની એજના જે મેન છે બોયઝ છે ઈ લોકો મિસ્ટર યુઝ કરશે એના નેમની આગળ। ધેન માસ્ટર કોણ યુઝ કરશે, જે બોયઝ 18 નીચેના છે ઈ લોકો માસ્ટર યુઝ કરશે। સો ઇન ધીસ વે તમારે ફર્સ્ટ તમારું ચૂઝ કરવાનું છે કે તમે કઈ રીતે પોતાને એડ્રેસ કરશો। તો દેવાંશી દીદી જ્યારે લેક્ચર સ્ટાર્ટ કરે છે ત્યારે શું કહે છે, હેલો કિડ્સ માય નેમ ઇઝ મિસ દેવાંશી મોરઝરિયા, સો મિસ બોલું છું હું, રાઈટ। સો દેટ ઇઝ ધ વે વી આર એડ્રેસિંગ, જેનાથી આપણને સામેવાળા લોકોને આપણું સ્ટેટસ ખબર પડે, આપણે મેરીડ છીએ, અનમેરીડ છીએ, યંગ છીએ, ઓલ્ડ છીએ, વસ્તુ ખબર પડે, રાઈટ। એજ નો આઈડિયા આવી જાય અને આપણે મેરીડ છીએ, અનમેરીડ છીએ એનો ખ્યાલ આવી જાય, રાઈટ। તો યુઝ્યુઅલી તમને લોકોને તો અત્યારે જ અપ્લાય થશે માસ્ટર અને મિસ, પણ સ્ટીલ દીદીએ તમને નોલેજ આપવા માટે આ બધી વસ્તુઓ શીખડાવી દીધી જેનાથી તમને લોકોને
क्लियर आइडिया आवे ने तमने लोगों ने न्यू नॉलेज ही मले सो राइट द फर्स्ट तमारे लोगों ए फुल नेम लखवानो छे पहला तमारे तमारे कई रीते पोता ने एड्रेस कर सो ई लखवानो छे अमाथी कोई भी चूज करवानो छे पछी सु कर सो स्टेप वन आ छे राइट स्टेप टू तमारू नेम योर नेम स्टेप थ्री योर फादर्स नेम नेम फादर्स नेम में जो की थी अपोस्ट्रॉफी एस लगे हुए फादर नो नेम तो अपोस्ट्रॉफी हो तेरी नो ना एवी वस्तु सिग्निफाई करे छे एंड फोर्थ स्टेप इज योर सर नेम आ रीते तमारे पहला तमारू फुल नेम लखवानू છે તો જ્યારે ભી આપણે એડ્રેસ લખીએ છીએ તો ફર્સ્ટ સ્ટેપ આપણે કઈ રીતે પોતાનો એડ્રેસ કરશું દેવાંશી દીદી જો એનો એડ્રેસ લખતા હશે તો એ શું કરશે મિસ લખશે ધેન સેકન્ડ નેમ દેવાંશી સેકન્ડ સ્ટેપ દેવાંશી લખશે ધેન મારા પપ્પાનું નામ નિલેશભાઈ એન્ડ ધ લાસ્ટ સ્ટેપ ઇઝ સર નેમ મોરજરિયા મિસ દેવાંશી નિલેશભાઈ મોરજરિયા એવી રીતે આખું નામ લખાશે રાઈટ So in that manner you are also supposed to be writing your address. તમારે આ જ રીતે first step કરવાનું છે તમારું full name આવી રીતે લખવાનું છે. I hope you are clear. Now let us see the next thing. Let's do that. Okay, so now we have learned how to write our full name. Full name લખી નાખ્યા પછી શું લખવાનું છે? Number of house. If આપણે number house નો number હોય તો E. હાઉસ નું નેમ હોય મકાન માં રહેતા હોય તો આપણે નામ હોય મકાન નું ખબર છે કઈ બી રાખતા હોય તીર્થ ધામ સ્પર્શ કે વોટ એવર ઇટ ઇઝ અ એક્ઝામ્પલ પછી બિલ્ડિંગ માં રહેતા હોય તો બિલ્ડિંગ નું નેમ હોય શ્રીનાથજી સમ્રાટ એવી રીતે જો બિલ્ડિંગ નું નેમ હોય તો બિલ્ડિંગ નું નેમ નેમ ઓફ ધ અપાર્ટમેન્ટ નેમ ઓફ ધ હાઉસ ઓર નંબર ઓફ ધ હાઉસ ઈ લખવાનું રહેશે રાઈટ ધેન ઇફ તમે અપાર્ટમેન્ટ માં રહેતા હશો તો તમારા સ્ટેપ આવશે મકાન માં રહેતા હશો તો આ સ્ટેપ આવશે નહીં સો ઇફ અપાર્ટમેન્ટ માં રહો છો તો તમે શું લખશો બ્લોક નંબર ફ્લોર નંબર લખશો રાઈટ બ્લોક નંબર એ લખશો અને ફ્લોર નંબર એ લખશો ધેન નેમ ઓફ ધ સ્ટ્રીટ ઓર લોકાલિટી કે કયા સ્ટ્રીટ માં રહો છો રોડ નું નામ લોકાલિટી નું નામ એ લખવાનું રહેશે કે કયો રોડ છે ધેન નેમ ઓફ ધ સિટી તો આપણે કયા સિટી માં રહીએ છીએ રાજકોટ સિટી રાઈટ આપણે લોકો ક્યાં રહીએ છીએ રાજકોટ સિટી સો આપણે લોકો રાજકોટ રાખશું અને પિન કોડ એટલે એક સ્પેસિફાઈડ જનરેટેડ નંબર હોય જે અલગ અલગ સ્ટેટ ને અલગ અલગ સિટી ના આવ્યો હોય જેનાથી પોસ્ટ ઓફિસ માં ખબર પડે કે આ ક્યાં સિટી માં જવાનું છે કે ક્યાં સ્ટેટ માં જવાનું છે તો બધા સિટી ના સ્ટેટ ના લોકલિટી ના અલગ અલગ નંબર્સ હોય જેનાથી લોકોને બાયફર્કેટ કરવાની ખબર પડે છૂટું પાડવાની ખબર પડે કે આ એરિયામાં જશે આ એરિયામાં જશે રાઈટ એ લોકોનું કામ ઈઝી થઈ જાય અને નેમ ઓફ ધ સ્ટેટ કે કયા સ્ટેટમાં જવાનું છે ઘણીવાર એવું થતું હોય છે ઇન્ડિયામાં કે ઘણા બધા સિટીના નામ સિમિલર થઈ જતા હોય રાઈટ તો સ્ટેટ નહીં લખેલું હોય તો ઇટ વુડ બી ઇઝીયર રાઈટ નાવ દીદી તમને લોકોને એક અપાર્ટમેન્ટ વાળું એડ્રેસ લખીને બતાવે છે અને મકાનનું એડ્રેસ લખીને બતાવે છે જેનાથી તમને લોકોને ડિફરન્સ ખબર પડે ને આઈડિયા ક્લિયર થઈ જાય સો નેમમાં શું આવશે મિસ દેવાંશી નીલેશભાઈ મોરજરિયા ઓકે દેન પાછું અહીંયા હું એ વસ્તુ લખીશ મિસ દેવાંશી નીલેશભાઈ મોરજરિયા રાઈટ સો હવે તમને ફૂલ નેમ વાળો સ્ટેપ ડન ફર્સ્ટ સ્ટેપ ડન થઈ ગયો નેમ ઓફ ધ હાઉસ હવે અહીંયા દીદી અપાર્ટમેન્ટ વાળું લખે છે અહીંયા દીદી મકાન વાળું લખે છે રાઈટ તો નેમ ઓફ ધ અપાર્ટમેન્ટ લખી અહીંયા ઓકે એક્સ વાય ઝેડ અપાર્ટમેન્ટ રાઈટ અહીંયા શું લખ્યું એક્સ વાય ઝેડ હાઉસ
એટલે ઈ હાઉસનું નામ ઓકે ધેન બ્લોક નંબર 4 ફ્લોર સેકન્ડ ઓકે અહીંયા બ્લોક નંબર મે 4 આવશે ફ્લોર આવશે નહીં બીકોઝ હાઉસ જ છે આપણું તો અહીંયા જવાનું હોય ઉપર નીચે કઈ બીજું હશે નહીં કન્ફ્યુઝ થવા માટે નેમ ઓફ સ્ટ્રીટ ઓકે આપણે અહીંયા ઓર લોકાલિટી આપણે અહીં ભક્તિનગર લખી નાખીએ ભક્તિનગર ઓકે અહીંયા આપણે લોકો લખીએ સેમ રસ્તો જ રાખીએ જો ભક્તિનગર ઓકે દેન હવે આપણે લોકો નેમ ઓફ ધ સિટી શું રાખશું રાજકોટ નેમ ઓફ ધ સિટી આપણું કયું છે રાજકોટ રાઈટ હવે આપણે લોકો પિન કોડ લગાવશું તો બધા એરિયા ના બધા સિટી ના બધા સ્ટેટ ના અલગ અલગ પિન કોડ હોય છે તો ભક્તિનગર નો પિન કોડ કયો છે ઈ લખશું સો લેટ્સ ડુ ધેટ ઓકે સો રાજકોટ માટે 36000 ની આગળ પછી નંબર હોય છે કાં તો 3600 ની પછી હોઈ શકે તો ભક્તિનગર નું છે 36002 સો અહીં આપણે લખી નાખશું 36002 રાઈટ સિટી લખ્યું સ્ટેટ કયું આવશે આપણું ગુજરાત કયું આવશે ગુજરાત ફૂલ સ્ટોપ અહીંયા આપણે સેમ વસ્તુ લખી નાખીએ તો આ રીતે આપણે આપણું એડ્રેસ લખવાનું થશે ઇન ધીસ વે યુ આર સપોઝ ટુ બી રાઇટિંગ યોર પરફેક્ટ એડ્રેસ રાઈટ સો પિનકોડ નો શું ફાયદો કર્યો દીધીએ કે પિનકોડ જોઈને જ ખાલી પોસ્ટમેન છે કે જે ડિલિવર કરવાનું છે કે જે માણસ છે જે જોવે છે એને આઈડિયા આવી જાય કે આ એરિયામાં છૂટું પાડવાનું છે કેમ કે એ લોકોને ઘણા બધા પાર્સલ્સ આવતા હોય તો એ લોકોને આઈડિયા ન હોય રાઈટ કે ક્યુ ક્યાં છે બધું વાંચવા બેસે તો ઇટ વિલ ટેકિંગ લોટ્સ ઓફ ટાઈમ એના કરતા રીતે જો નંબર જનરેટ કરેલા હોય એ લોકો ડાયરેક્ટલી બાય ફગેટ કરી શકે અને ખબર પડી જાય કે આ એરિયામાં નીકળવાનું છે આ એરિયામાં મોકલવાનું છે રાઈટ સો ઇન ધીસ વે યુ આર સપોઝ ટુ બી રાઇટિંગ યોર એડ્રેસ અપાર્ટમેન્ટ હોય તો આ રીતે મકાન હોય તો આ રીતે રાઈટ સો ધીસ ઇઝ ધ કરેક્ટ મેનર્સ ઇન વિચ યુ આર ઓલસો સપોઝ ટુ બી રાઇટિંગ યોર એડ્રેસ આ જ રીતે તમારે તમારો એડ્રેસ લખવાનું પ્રેક્ટિસ કરવાની છે તમને લોકોને તમારો એડ્રેસ લખતા ના આવડવો જોઈએ યુ આર વેરી યુ નો બિગ ઇનફ કે તમને તમારો એડ્રેસ ખબર હોય ઇટ ઇઝ વેરી મચ બેનિફિશિયલ ફોર યુ તમને તમારો એડ્રેસ લખતા આવડવો જોઈએ યાદ હોવો જોઈએ ઓકે જેનાથી તમારી સેફટી મેન્ટેન થાય છે શું મેન્ટેન થાય છે સેફટી મેન્ટેન થાય છે સો કયા કયા સ્ટેપ્સ છે ફર્સ્ટ ફૂલ નેમ લખવાનું છે આપણું મેસ માસ્ટર બેમાંથી એક તમે લોકોને અપ્લાય કરવાનું આવશે ધેન નંબર ઓફ હાઉસ નેમ ઓફ હાઉસ કે બિલ્ડિંગ ઘણાના હાઉસમાં નંબર એ હોય ફોરેન કન્ટ્રીઝમાં એવું હોય કે હાઉસના નંબર જ હોય ખાલી નેમ ન હોય ઇન્ડિયામાં એવું છે કે નેમ ઓફ હાઉસ છે નેમ ઓફ બિલ્ડિંગ છે પણ ત્યાં શું હોય ખાલી નંબર જ હોય એટલે એ તમને લોકોને ખબર હોવી જોઈએ આવડવું જોઈએ રાઈટ દેન બ્લોક નંબર ફ્લોર નંબર ક્યારે આવશે જ્યારે આપણે લોકો અપાર્ટમેન્ટમાં રહેતા હોઈશું ત્યારે આવશે દેન નેમ ઓફ સ્ટ્રીટ લોકાલિટી કયા લોકાલિટીમાં રહ્યો છો કઈ સ્ટ્રીટમાં રહ્યો છો એ વસ્તુ લખવાની છે કયા સિટીમાં રહ્યો છો પિનકોડ લખવાનું છે અને અલ્ટિમેટલી નેમ ઓફ સ્ટેટ કયા સ્ટેટમાં છે એ સિટી એ વસ્તુ લખવાની છે સો ઇન ધીસ મેનર યુ આર સપોઝ ટુ બી રાઇટિંગ યોર એડ્રેસ એન્ડ ઇન હોમવર્ક યુ આર ઓલસો સપોઝ ટુ બી ડુઇંગ ધેટ ઓનલી તમારે તમારું એડ્રેસ લખવાનું છે હોમવર્કમાં રાઈટ સો વોટ આર યુ સપોઝ ટુ ડુ ઇન યોર હોમવર્ક તમારે લોકોએ તમારું એડ્રેસ લખવાનું રહેશે આઈ હોપ યુ આર નાવ ક્લિયર વિથ એડ્રેસ રાઇટિંગ તમને લોકોને બરાબર આવડી ગયું હશે એડ્રેસ લખતા રાઈટ સો ધીસ વોઝ યોર સેશન ઓફ ટુડે અન્ટિલ વી આર મીટિંગ નેક્સ્ટ ટાઈમ વોટ આર વી ગોઈંગ ટુ સે We are going to say bye.